કવિશ્રી મિલિંદ ગઢવી, સૌથી પહેલાં તો થેન્ક યુ વેરી મચ ફોર ઓલવેઝ બીંગ વિથ મી. જ્યારે પણ ફિલ્મના ગીતો હોય ત્યારે ઓલવેઝ તમારા ગીતો સાંભળવાની બહુ મજા આવે છે. અને આજે બહુ અનેરો અવસર છે, હું મોબાઈલમાં એકચ્યુઅલી એમની પોએટ્રી રાખું છું, કારણ કે જ્યારે મનને શાંતિ વળે એવું કોઈ કાર્ય કરવું હોય તો ગઢવીને વાંચવા જોઈએ એવું હું માનું છું. તેમની પોએટ્રી છે, એક ગાલિબના શેર જેવી છોકરી. તમને ખબર જ છે, પણ મને એટલો આનંદ થાય છે આ કહેવામાં કે એક ગાલિબના શેર જેવી છોકરી, એની આંખોમાં ઉર્દુના કાફિયા, એના હોઠો પર ફૂલોની ટોકરી. એક ગાલિબના શેર જેવી છોકરી. એ જો માને તો કરવી છે મારે, એ જો માને તો કરવી છે મારે, એનો પાલો પકડવાની નોકરી. એક ગાલિબના શેર જેવી છોકરી. એ સમંદરની લહેરોનું ગીત છે, એ તો ઝાકળથી દોરેલું ગામ છે. એ છે વગડામાં ઉગેલું ફૂલ, ને એના પગલા શુકનના મુકામ છે. અંધારે આગ્યા ગુલમોહર એના સરનામાં ગાય છે. એની પાસેથી સૂરજના ચાકરો થોડા સંધ્યાના રંગો લઈ જાય છે. એની પાસે લખાવે પતંગિયા, મીઠા મોસમની મીઠી કંકોત્રી. એ ગાલિબના શેર જેવી છોકરી. એ તો ખુશ્બુનો ભાવાનુવાદ છે, પ્રેમ ગીતાનો પહેલો અધ્યાય છે. એની મસ્તીમાં સૂફીના સુર ને મુસ્કુરાહટમાં ફિલસૂફ વર્તાય છે. એના ઘરમાં છે ટહુકાના ચાકડા, એના આંગણામાં વરણાગી વાયરો. રોજ જામે છે એની અગાશીએ ઓલા ચાંદા ને તારાનો ડાયરો. એની વાતો ઉકેલશો તો લાગશે કોઈ ગઢવીના છંદોની ચોપડી. એક ગાલિબના શેર જેવી છોકરી.